જ્યારે 17મા ઉત્તરાધિકારીની નિયુક્તિ થઈ રહી છે, એનું રાત તિલક થઈ રહ્યું છે, ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજીને નમ્ર વિનંતી કરીશ કે આવી અને પ્રસંગને અનુરૂપ, રાજ તિલકને અનુરૂપ પોતાના બે શબ્દો પોતે ગણી. સર્વે નામદાર ઠાકોર સાહેબશ્રીઓ, નામદાર યુવરાશ્રીઓ, અન્ય આગેવાનો, ભાઈ રમેશભાઈ ધરોક, પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોને એવું હતું કે બધા જ રજવાડાઓ ભેગા નહીં થઈ શકે, પરંતુ એ અંગ્રેજોની ભૂલ હતી. એને ક્યાં ખબર હતી કે બધા જ રજવાડાઓ માં ભૌમ માટે ભેગા થઈ શકે છે, અને એનું ઉત્તમ ઉદાહરણ આટલા મોટા વિશાળ દેશના અનેક 562 રજવાડાઓ, આ નાની સોની વાત નથી. બરોબર, વાઘાણા યુવરાજસિંહ જ્યારે અમારી પાર્ટીમાં જોડાયા ત્યારે માન્ય ધેન ચીફ મિનિસ્ટર, નાવ પ્રાઇમ મિનિસ્ટર, એક ઉદાહરણ આપ્યું કે અમારે ત્યાં એક વખત ધારાસભાની ટિકિટ કે તાલુકા જિલ્લા પંચાયતની ટિકિટ આપી હોય અને પછી ન આપીએ તો મારું લઈ લીધું એવો ભાવ થાય છે, જે તારું છે જ નહીં. પાર્ટીનું હોય પાર્ટી લઈ લે છે. એવા સંજોગોમાં વારસમાં મળેલું પોતાના હકનું કોઈનું નહીં, મારું પોતાનું, એને આમ આપી દેવું, આમ. એવા લોકો બધા બેઠા છે, એમને હું નમન ને પ્રણામ કરું છું. બધા રજવાડાઓએ મોટાએ મોટું, નાનાએ નાનું, પણ પ્રજા વત્સલ એવું કામ કર્યું છે. જ્યાં પણ જઈએ ત્યાં અમારા રાજવી પ્રજા વત્સલ, અમારા રાજવી પ્રજા વત્સલ. મારા પણ 55 લાંબા રાજકીય સામાજિક જીવનમાં મેં પણ એનો અનુભવ કર્યો છે. આજે અમે વિકાસની વાત કરીએ છીએ, પણ 100 પહેલા જે આપ સૌએ પોતાના રજવાડાઓમાં વિકાસની વ્યવસ્થા ઊભી કરી, એ આજે પણ અમને માર્ગદર્શન આપે છે કે વિકાસ કોને કહેવાય. આજે આપણે એમાંના એક એવા ગોંડલ ના ભાવિ મહારાજા, 5 પછી મહારાજા આપ સૌ વતી, મને તો અચાનક ઉભો કરી દીધો છે, મને ખબર નથી કે પણ અમને જોવે છે એટલે માઇક આપી દેવાનું. કોઈ પણ પ્રસંગ હોય એક એવું કામ થઈ ગયું અને અમે માનસિક તૈયાર જ જોઈએ. હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જેવી રીતે અત્યાર સુધી જે બિરુદ મળ્યું છે એ બિરુદને હું સલામ માનું છું. પ્રજા વત્સલ એ પ્રજાની માં ગણો તો તમે છો, બાપ ગણો તો તમે છો,
એને પ્રજાવત્સલ કહેવાય. એવા પ્રજાવત્સલ આપ સૌ મને એક આપણે બધા જ અને આજનો દિવસ કેવો સરસ. હું બ્રાહ્મણો ને અભિનંદન આપું છું કે ઉપસ્થિત રાજવીઓ, રાજકુટુંબો, નગરજનો, સામાજિક અગ્રણીઓ, શ્રી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક નો જ્યારે શુભ દિવસ હોય પોષ શુદ્ધ બારસ અને એ દિવસ એ ક્ષણની અંદર મહારાજા સાહેબ જે સિઝાઈને સીમાંશુ સિંહજી ઓફ ગોંડલનું રાજ્ય રોહણ થતું હોય, સંતો મહંતોની નિષ્ણા અને રાજવીઓ અને નગરજનોની હાજરીની અંદર આપણે આ વિવિધ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્વક રાજતિલક, નગરયાત્રા અને આશીર્વચન થવું અને એના આકર્ષણના આપણે સાક્ષી બનવું એ આપણા બધાના અહોભાગ્ય છે હું માનું છું. મહારાજા સાહેબ હિમાંશુ સિંહજી ને રાજકોટ રાજ પરિવાર વતી, સમસ્ત રાજવીઓ ઉપસ્થિત છે એમના વતી, ગોંડલના નગરજનો વતી, ક્ષત્રિય સમાજ અને સભ્ય સમાજ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આ મહોત્સવ કોઈ એક પરિવાર, કોઈ એક સમાજ નો ન રહેતા, ગોંડલ રાજ પરિવારનો ન રહેતા, સમસ્ત ગોંડલ નગરજનો અને રાજ પરંપરાનો અવસર થઈ ગયો છે. એક તરફ હર્ષ અને ઉમંગ છે અને બીજી તરફ રાજવીને એક ન્યાયિક રીતે, નિરપેક્ષ રીતે લોકો માટે લોક કલ્યાણ કાર્યો કરવા માટેની જવાબદારી પણ છે. આ વર્ષો જૂની ગોંડલની રાજગાદીને સન્માન કરવાનો દિવ્ય અને સુવર્ણ અવસર છે. એક તરફ મહારાજા સાહેબનું રાજારોહણ છે તો બીજી તરફ ગોંડલના રાજ પરિવારના મોભી ઉપર એક ધર્મનું અનુશાસન છે એની પણ આપણે પ્રતીતિ થાય છે. એક તરફ આપણે ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શૃંખલા છે તો બીજી તરફ 17મા ઉત્તરદાયિત્વ તરીકે હિમાંશુ સિંહજીને ઉત્તરદાયિત્વ નિભાવવાની એક પરમ જવાબદારી પણ છે. પ્રાતઃ સ્મરણીય ભગવત સિંહજી બાપુએ ગોંડલ રાજ્યને એક ટેક્સ ફ્રી સ્ટેટ તરીકે વિશ્વ પ્રખ્યાતની ઓળખ આપી. ગવર્નન્સ, એમનું ફ્રી એજ્યુકેશન, શાળાઓ, સ્કૂલો, હોસ્પિટલ્સ, ડેમો, લેક્સ, જે રીતે એમને રેલવેઝ, રોડ, રસ્તાઓ એમને બનાવ્યા એ એમના એક સકારાત્મક લક્ષ્યાંકો હતા જેના 75 વર્ષની આઝાદી પછી પણ અત્યારના એડમિનિસ્ટ્રેટર્સ અને પોલિટિકલ લીડર્સને એક સીમાચિહ્ન, માર્ગદર્શક અને પથદર્શકનું કામ કરે છે. આદરણીય મહારાજા સાહેબ હિમાંશુ સિંહજી જે હવે પધારવામાં છે એમને હું બધા વતી ખૂબ ખૂબ જ્યારે એક મોટા ભાઈ તરીકે ગોંડલના નગરજનો માટે એક તન મન અને ધનથી, એમ કહેવાય છે કે આપણું શાસ્ત્ર એમ કહે છે કે રાજ્ય એ દેશનું હૃદય છે, સંસ્કૃતિ મંદિર છે, એની અંદર મંદિરનો કલશ એ રાજા છે અને કલશ અંદરનું જળ એ પ્રજાજનો છે. પ્રજાના યોગક્ષેમનું કાર્ય કરવું એ રાજાનો ધર્મ છે અને સંસ્કૃતિનું તન મન અને ધનથી રક્ષણ કરવું અને ગોંડલના નગરજનોનું ઐશ્વર્યમાં વૃદ્ધિ કરવી એ આપણા 17મા ઉત્તરદાયિત્વ ગ્રહણ કરનાર મહારાજા સાહેબ હિમાંશુ સિંહજીનું ઉત્તરદાયિત્વ છે એ કહેતા મને આજે ગૌરવ થાય છે. એ રાત દિવસ એમના પૂર્વજોએ જે રીતે મહેનત કરી છે એવા પરિશ્રમ સાથે અરીખમ લોકોની સાથે રહીને પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી રહીને એ ઉચ્ચતમ રાજવી બને એવા મા આશાપુરાના શ્રી ચરણોમાં હું પ્રાર્થના કરું છું. જય માતાજી, જય શ્રી રામ.